ઊંઝા એપીએમસી ખાતે ખેડૂત સંમેલન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા, જેમાં અકસ્માત વીમા સહાય યોજનાના ચેક વિતરણ, રાહત દરે નોટબુક, ચોપડા વિતરણ, તાડપત્રી વિતરણ, બીએસએફના જવાનોને કુલર વિતરણ સહિત બીએસએફના જવાનોનો મ્યુઝિકલ પ્રોગ્રામ યોજાયો હતો. દીપ પ્રાગટ્ય કરી દેશભક્તિના ગીત સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. મહેમાનોનું સ્વાગત કરાયા બાદ ચેક વિતરણ, રાહત દરે નોટબુક વિતરણ, ખેડૂતો માટે તાડપત્રી વિતરણ તેમજ બીએસએફના જવાનો માટે વોટર કુલર અને જમ્બો જેટ એર કુલર અર્પણ કરવા કાર્યક્રમ યોજાયો હતો. કુલ 55,92,884 રૂપિયાના વીમાની રકમના ચેકોનું વિતરણ, કચ્છ બોર્ડર પરના જવાનો માટે 12 નંગ જેમ્બો જેટ એર કુલર અને 5 નંગ વોટર કુલર, 100 ગદલા અર્પણ તેમજ 6 લાખ નોટબુક અને ચોપડા સહિત ખેડૂતો માટે તાડપત્રીનું રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હતું. સમારંભના અધ્યક્ષ મહેસાણા સાંસદ શારદાબેન પટેલ, ઉદઘાટક ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલ, અતિથિ વિશેષ મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજકોર, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ નિલેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ હરિભાઈ પટેલ અને ઊંઝાના ધારાસભ્ય તેમજ મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, ઊંઝા પાલિકા પ્રમુખ 56 બટાલિયન વિનયકુમાર, ડેપ્યુટી જીતેન્દ્ર સોની, ઉનાવા એપીએમસી ચેરમેન જયેશભાઈ પટેલ, ઊંઝા તાલુકા ભાજપ ઉપપ્રમુખ સુરેશભાઈ પટેલ, પળી સહિત ખેરાલુ, વડનગર સહિત એપીએમસીના ચેરમેનો, વિવિધ સંસ્થાના હોદ્દેદારો, ખેડૂતો, વેપારીઓ સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઊંઝા એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ઊંઝા એપીએમસી ટ્રેડિંગ માટે પારદર્શક પ્લેટફોર્મ અને પારદર્શકતા અને વહીવટને લઈ વિશ્વમાં પ્રખ્યાત છે. અહીંનો વેપાર વિશ્વમાં પ્રખ્યાત છે. ખેડૂતો વિશ્વાસ મૂકી માલ વેચવા આવે છે. કોરોના કાળમાં પણ ઉત્તમ સેવા આપી છે. 6,000 કરોડ ટર્ન ઓવર અને 31 કરોડની આવક થઈ છે તેમજ એપીએમસીની થાપણોમાં પણ વધારો થયો છે. બેસ્ટ ક્વોલિટીના ચોપડા વિતરણ સાથે ખેડૂતોને ચોમાસાની સિઝનને લઈ તાડપત્રીનું વિતરણ કરાયું છે. અગાઉ વીમા કંપનીના દાવા પેન્ડિંગ હતા, જેને ઉકેલ આવતા ચેક અર્પણ કરાયા છે. જેમાં બાળકોને સસ્તા દરે સારી ક્વોલિટીના નોટબુક્સ વિતરણ, ખેડૂતોને ચોમાસામાં જરૂરી ઉપયોગી થાય એવી તાડપત્રીનું વિતરણ, અકસ્માત વીમા, આ વિસ્તારના ખેડૂતો અકસ્માતમાં એક્સપાયર થયા હોય તે લોકોને લગભગ 50 લાખના ચેકનું વિતરણ, અને ખાસ અગત્યમાં બોર્ડર ઉપર સેવા કરતા આપણા જવાનોને વોટર કુલર અને એર કુલર આપવાનો આજનો પ્રોગ્રામ હતો, અને સાથે સાથે ખેડૂત સંમેલન પણ રાખવામાં આવ્યું હતું. એ અંતર્ગત આજે આ વિસ્તારના સાંસદો શ્રી, આજુબાજુના અને આ વિસ્તારના ધારાસભ્ય શ્રી, એપીએમસીનો ચેરમેન શ્રી, અમારા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, ચૂંટાયેલી પ્રશાસકો અને મોટી સંખ્યામાં ખેડૂતો અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જવાનોએ પણ અહીંયા હાજર રહી અને સુંદર મજાનો મ્યુઝિકલ પ્રોગ્રામ આપ્યો, અને આજના પ્રોગ્રામે 4 ચાંદ લગાવી દીધા છે. હું સર્વેનો ખૂબ ખૂબ આભારી છું, અને એપીએમસી હંમેશા આવી પ્રવૃત્તિમાં હંમેશા અગ્રેસર રહી છે એનો મને